विधानसभा ચૂંટણીમાં વધુ એક પક્ષનું આગમન થયું વિધાનસભા ચૂંટણીમાં વધુ એક પક્ષનું આગમન થયું છે ભાજપ કોંગ્રેસ આપ આઈએમઆઈએમ બસપા બાદ હવે સમાજવાદ પાર્ટી ગુજરાત ઉપાધ્યક્ષ એવા મયુરભાઈ સોલંકીએ સૌરાષ્ટ્રમાં અલગ અલગ વિસ્તારો 15 બેઠકો સમાજવાદ પાર્ટીને મેન્ડેટ અપાયા આગામી દિવસોમાં વધુ બેઠકોના મેન્ડેટ આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા સૌપ્રથમ તમામ પત્રકાર મિત્રોનું સમાજવાદી પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી હાર્દિક સ્વાગત કરું છું હું આહિર મયુર સોલંકી ગુજરાત સમાજવાદી પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ આપ સૌ લોકોનું સમાજવાદી પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ શ્રી માનનીય અખિલેશ યાદવજીના નિર્દેશ અનુસાર ગુજરાતમાં સમાજવાદી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયજીની સૂચના મુજબ હું પ્રદેશના ઉપપ્રમુખ હોવાને નાતે અહીં આગળ સમાજવાદી પાર્ટી આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે પોતાની ભાગીદારી નોંધાવવા જઈ રહી છે એનું પ્રથમ યાદી પ્રથમ લિસ્ટ આપની સમક્ષ મૂકતા ખૂબ જ હાર્દિક લાગણી અનુભવું છું હું આપ લોકોને જે પહેલી 20 સીટો છે જે પહેલી 20 લોકોની યાદી છે સમાજવાદી પાર્ટી તરફથી જે લોકો વિધાનસભા આવનારી ચૂંટણીમાં લડવા જઈ રહ્યા છે એ આપ લોકોને વાંચી સંભળાવું છું સર્વપ્રથમ કચ્છ જિલ્લાની અંદર અબડાસા બેઠક તરફથી શ્રી જગદીશભાઈ જોશીને સમાજવાદી પાર્ટીનું મેન્ડેટ મળી રહ્યું છે આવી જ રીતે સમાજવાદી પાર્ટી તરફથી માંડવીમાંથી શ્રીમતી કટુઆ ચંચલબેન નારણભાઈ ભુજ સીટ પરથી શ્રી નોડે કાસમભાઈ ગાંધીધામ સીટ પરથી શ્રી વઢિયા લાલજીભાઈ રાજકોટ જિલ્લાના જેતપુરની સીટ પરથી રાજુભાઈ અર્જણભાઈ સરવૈયાને સમાજવાદી પાર્ટી પોતાના ઉમેદવાર તરીકે આગળ વધારવા જઈ રહી છે